नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली वती आप सर्व विद्यार्थी मित्रों आजना वीडियो लेक्चर नी अंदर हार्दिक स्वागत करूँ छू। आगळना वीडियो लेक्चर नी अंदर टेन्स नी जे क्रियाओनो आपणे अभ्यास करी रह्या हता ए टेन्स नी क्रियाओं में सीम्पल टेन्स नी क्रियाओ जोई, कंटीन्युअस टेन्स नी क्रियाओनी अंदर कंटीन्युअस प्रेजेंट टेन्स नी क्रियाओ जोई। तो विद्यार्थी मित्रों, हवे आपणे सामान्य टेन्स नी क्रियाओ जे छे ए टेन्स की क्रियाओं सामान्य परिचय मेळवता मेळवता आगळ वधवानुं छे। सेकंडरी लेवले तमे टेन्स की क्रियाओं सारी रीते शीखी गया छो। इन डीप आपणे सीम्पल टेन्स की क्रियाओं पण अभ्यास करी लीधो छे, एटले कंटीन्युअस टेन्स की क्रियाओं आपणे हवे एनी वाक्य रचनाओ अने एना सेंटेन्स ए वाक्य रचना प्रमाणे केवा होय तेनो अभ्यास करता आगळ वधवानुं छे। तो आजे आपणे ध कंटीन्युअस पास्ट टेन्स एटले के चालू भूतकाळ, आ चालू भूतकाळनी क्रियाओ केवी होय तेना विशेनी थोड़ीक सामान्य माहिती मेळवी लईए। सौ प्रथम तो जेना उपरथी आपणने थोड़ो ख्याल पण आवे के चालू भूतकाळनी क्रियाओ केवी होय छे। सादा भूतकाळनी क्रियाओ आपणे पहेला याद करीए छीए के वीती गयेला समय विशेनी वात थती होय त्यारे सिम्पल पास्ट टेन्स थाय, एटले के सादो भूतकाळ थाय। परंतु आजे आपणे आज भूतकाळनी चालू क्रियाओ केवी होय तेना विषेनी चर्चा करवानी छे। तो कोई पण टेन्सनी अंदर केवी क्रियाओ दर्शावाय तेना विषेनी माहिती तो एक के बे ज वाक्यमां होय, परंतु आवी जे क्रियाओ माटे आपणे जे बे वाक्य बोलीए छीए एनी व्याख्या મુજબ એનું અર્થઘટન ઘણું બધું આપણે લાંબુ વિચારીને કરવાનું હોય છે। સામાન્ય રીતે અહીંયા આપણે જો જોઈએ તો ચાલુ ભૂતકાળની અંદર ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા ચાલુ હતી, સાંભળજો ખાસ, ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। ચાલુ ભૂતકાળને દર્શાવવા માટે ભૂતકાળના ટૂંબીના રૂપ જેવા કે વોઝ અને વેરનો ઉપયોગ થાય, બસ આટલી માહિતી છે। હવે આપણે એને વાક્ય રચના દ્વારા સમજવાનું છે। ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા ચાલુ હતી, સમજો ખાસ, ભૂતકાળના કોઈક સમયે અમુક ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જે આપણે યસ્ટરડે ને લાસ્ટ ને એવો જે સમયનું સૂચન કરતો શબ્દ લખ્યો છે એ શબ્દો એ ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય દર્શાવે, બરોબર। તો આવો ભૂતકાળનો સમય દર્શાવવા માટે એટલે એનો મિનિંગ એક એવો પણ થયો કે ભૂતકાળના કોઈક સમયે અમુક ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે, બરોબર। તો એનો મિનિંગ એવો થાય છે અહીંયા કે ભૂતકાળનો આ ચોક્કસ સમયે જ ક્રિયા શરૂ હતી તો અત્યારે શરૂ નથી, એ અમુક સમય ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે એ ક્રિયા શરૂ હતી પણ અત્યારે શરૂ નથી, આવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। એટલે તમે આવું લખી શકો કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। બીજું કે આવો એક ચોક્કસ સમય દર્શાવવા માટે ઘણા બધા ચાલુ ભૂતકાળના વાક્યની અંદર વાઇલ નો ઉપયોગ પણ થયેલો હોય છે, બરોબર। વાઇલ ઇઝ ઇન્ડિકેટ ટુ ટાઈમ, વાઇલ શબ્દ જે છે એ આપણને જ્યારે ત્યારે એવા અર્થની અંદર સમયનું સૂચન કરે છે। તો વાઇલથી જે વાક્ય જોડાયેલું હોય ત્યારે આ વાઇલની સાથે રહેલું વાક્ય જે છે ને એ ચાલુ ભૂતકાળનું હોય અને બીજું વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય, એટલે કે વાઇલ સાથે રહેલું જે વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું હોય અને બીજું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું હોય, બરોબર। પણ એનો મિનિંગ એવો નથી કે વાઇલ શબ્દ છે એ ખાલી ચાલુ ભૂતકાળને દર્શાવવા માટે જ મુકાય। આપણે હમણાં આગળ એક્ઝામ્પલ દ્વારા એની સમજૂતી મેળવીશું ત્યારે આપણને એનો ચોક્કસ ખ્યાલ પણ મળી રહેશે। તો હવે જો જોઈએ વાક્ય રચના પહેલાં સમજીએ જેથી કરીને ચાલુ ભૂતકાળ શું છે એ આપણે સમજી શકીએ, બરોબર। અત્યાર વાક્ય રચનાઓ ઠીક જ છે, કરતા સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદની અંદર ચાલુ ભૂતકાળ છે એટલે વોઝ અથવા તો વેર, જેનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। એક વચન કરતાની સાથે વોઝ મુકાય, બહુવચન કરતાની સાથે વેર મુકાય, ત્યાર પછી ક્રિયાપદનું આયતી, હવે આપણે ચાલુ કાળની
चालू वर्तमान काळनी क्रिया शीखी गया छे एटले आपणने खबर छे क्रियापदनु आईएनजी वाळुं रूप बराबर क्रियापदनो परिचय पण आपणे आगळ ज्यारे टेन्सनी क्रिया शुरू करी त्यारे मेळवी लीधो छे એટલે હવે હું એવું પણ માનું છું કે અહીંયા જે દર્શાવવામાં આવતા દરેક શબ્દો પણ તમે સારી રીતે સમજી શકો છો કર્મ અને અન્ય શબ્દ બરોબર જો એવી જ રીતે નકાર વાક્ય હોય તો આ નકાર વાક્યની અંદર વોઝ અને વેર પછી નોટ શબ્દ મૂકાશે બરોબર વોઝ કે વેર ત્યાર પછી નોટ અને હવે હું અહીંયા આઈએનજી લખું છું જેનો મીનિંગ એવો છે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બરોબર કર્મ અને અન્ય શબ્દ ઓકે તો એવી જ રીતનું જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યની અંદર વોઝ અને વેર વાક્યની શરૂઆતમાં આવશે ત્યાર પછી કર્તા આવશે ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બરોબર કર્મ અને અન્ય શબ્દ તો હવે આપણે અહીંયા હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યની ફોર્મેટ એટલે કે એની વાક્ય રચના શું છે એ ખૂબ જ સારી રીતે જાણીએ છીએ આપણે તો અલગ અલગ ટેન્સ પ્રમાણે આવી જે ક્રિયાઓ છે એનું યોગ્ય રીતે અર્થઘટન કરવાનું થાય છે બરોબર તો અહીંયા આપણે નવું એટલું શીખવા મળ્યું આગળ કે ચાલુ ભૂતકાળ હોય તો ટુ બીનું રૂપ ભૂતકાળનું વોઝ અને વેર આવે બરોબર તો આપણે અહીંયા સીધું જો એક્ઝામ્પલની અંદર થોડીક વધુ સમજૂતી મેળવીએ તો કહી શકાય કે આઈ વોઝ પ્લેઇંગ અ ક્રિકેટ યસ્ટરડે હું ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો એટલે જો આપણે એવું કીધું કે ગઈકાલની ક્રિયા ભૂતકાળની છે અને ચાલુ દર્શાવી તો આવી ક્રિયાઓ જે હોય છે એ ભૂતકાળનું સૂચન કરે છે બરોબર going to Abu last Sunday. તેઓ ગયા રવિવારે આબુ જઈ રહ્યા હતા એમ વાય શબ્દ દ્વારા આપણે વાક્ય દર્શાવવું હોય તો એવું કહી શકાય કે વાય આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ આટલું આપણે લખ્યું હોય તો પણ આ વાક્ય જે છે એ ખાલી આટલું જે દર્શાવ્યું છે એ એક ચાલુ ભૂતકાળ દર્શાવે છે એટલે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો બરોબર પણ વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ આઈ સો એન એક્સિડન્ટ તો વાઇલ દ્વારા આપણને બે વાક્ય આપેલા છે ફોર્મેટ આપણે ઉપર ઓલરેડી આપેલું છે વાઇલ વાળું અહીંયા કે વાઇલ વાળું ફોર્મેટ કેવું હોય વાઇલ હંમેશા ચાલુ ભૂતકાળનું જે વાક્ય દર્શાવવામાં આવ્યું હોય ને એ ભૂતકાળ ચાલુ ભૂતકાળના વાક્ય સાથે જ હોય એટલે એક વાક્ય તમે અહીં જોઈ શકો છો કે આ ચાલુ ભૂતકાળનું છે અને આ વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું આ શું થયું હમણાં એવું બોલવામાં આવ્યું મેં એવું કીધું કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા શરૂ હતી તો ભૂતકાળનો સમય તો છે આપણે દર્શાવ્યો પણ ભૂતકાળનો કયો સમય તો કે મેં જ્યારે એક્સિડન્ટ જોયું ને ત્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો એટલે જો એક્સિડન્ટ જોવાની જે ક્રિયા છે એ ભૂતકાળનો એક ચોક્કસ સમય દર્શાવે છે બરોબર એટલે ભૂતકાળના આવા કોઈક એક ચોક્કસ સમયે અમુક ક્રિયા શરૂ હતી તો એ ચાલુ ભૂતકાળ થયો એટલે કે વાય દ્વારા આવા વાક્ય દર્શાવાય છે જેમાં આપણને આપવામાં આવેલું સાદા ભૂતકાળનું વાક્ય છે એ આપણને ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય દર્શાવે છે કારણ કે ભૂતકાળના ક્યાં સમયે અમુક ક્રિયા શરૂ હતી તો કે આપણે એવું કહી શકીએ કે હું જ્યારે
જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો, બરોબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારના વાક્યો આપણે ચાલુ ભૂતકાળની ક્રિયાઓનું સૂચન કરતા દર્શાવી શકીએ છીએ, બરોબર. એવું કહી શકાય, ઇટ વોઝ, રેઇનિંગ યસ્ટરડે. નકાર વાક્ય હોય તો આપણે એ રીતે અલગ અલગ નોટ મૂકી અને નકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. સ્ટુડન્ટ્સ વેર સ્વીપિંગ ધ રૂમ, આવા પ્રકારના અલગ અલગ વાક્યો જે છે એ તમામ પ્રકારના વાક્યોને આપણે આજે ખાસ તો ચાલુ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વોઝ વેર પ્લસ જે ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આપવામાં આવેલું હોય એ બહુ અગત્યની વસ્તુ થઈ, બરોબર. વી વેર કટિંગ ડાઉન મોર એન્ડ મોર ટ્રી, લાસ્ટ મંથ. તો હવે આપણને આટલી આ પ્રકારની ક્રિયાઓ ઉપરથી એટલો ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે ખરા ની અંદર ચાલુ ભૂતકાળની ક્રિયાઓ કેવી હોય. ઓકે, તો આવી રીતે તમે આમાં લખી શકો કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. વાક્ય રચના છે એ લખી લેવાની, હું અહીંયા જે વ્યાખ્યા બોલ્યો એ વ્યાખ્યા પણ લખી લેવાની વ્યવસ્થિત તમારે તમારી ગ્રામર બુકમાં. વાક્ય રચના દર્શાવવાની, થોડાક એક્ઝામ્પલ મેં તમને અહીં આપ્યા છે. વધુ એક્ઝામ્પલ માટે તમે તમારી જાતે પણ એ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. તો ખાસ ટેન્સની ક્રિયાઓ આપણે એ માત્ર મહાવરા માટે જ દર્શાવી છે, જેથી કરીને તમે યોગ્ય રીતે ટેન્સની ક્રિયા રિવિઝન કરી શકો અને તમારા દ્વારા પણ એકવાર કામ થાય. ઓકે, એટલે થોડુંક આપણે આગળ ઝડપથી પણ ચલાવીએ છીએ. ખરેખર 11મા ધોરણ સુધીમાં તમે ટેન્સ ભણીને આવો જ છો, બરોબર. તો હવે આ તમારે લખી લેવાનું છે અને વધારે બીજા એક્ઝામ્પલ્સ પણ તમે લખશો, બરોબર. વિડીયો પોઝ કરી અને તમે આને વ્યવસ્થિત લખી લેવાનું છે અને આગળ વધારે એક્ઝામ્પલ લખવાના છે, બરોબર. હવે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ જોઈએ. ફ્યુચર ટેન્સ વિશે ખાલી આપણે માહિતી લેવાની છે, બાકી ફ્યુચર ટેન્સની ક્રિયાઓ ચેન્જ ધ ટેન્સમાં નથી હોતી અને ખાસ કરીને ચેન્જ ધ વોઇસમાં એની ક્રિયાઓ હોતી નથી, બરોબર. એટલે ખાસ ધ્યાનમાં લઈએ કે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસમાં રૂપાંતર થતું નથી. પેસિવ વોઇસની ક્રિયામાં એનું રૂપાંતર થતું નથી. તો ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ચાલુ ભવિષ્યકાળ, ખાલી આપણે એને વાક્ય રચના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ભવિષ્યની ચાલુ ક્રિયા એટલે શું થયું? જેમ ભૂતકાળની ચાલુ ક્રિયા એટલે કે ભૂતકાળના કોઈક સમયે અમુક ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ મુકાય. તો ચાલુ ભવિષ્યકાળ એટલે ભવિષ્યના અમુક સમયે અમુક ક્રિયા શરૂ હશે. ભવિષ્યના કોઈ ચોક્કસ સમય અથવા તો ભવિષ્યના કોઈક અમુક સમય અમુક ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે, બરોબર. તો આને આપણે સિમ્પલ તો સમજીએ તો સીધી જ વાક્ય રચના અહીંયા ભવિષ્યકાળના ટુબીના રૂપનો ઉપયોગ થશે. એટલે કરતા ભવિષ્યકાળના ટુબીના રૂપ સેલ અથવા તો વિલ, સેલ અને વિલ ક્યારે મૂકવું એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જોઈ લીધું. પરંતુ આપણે એટલું પણ ખાસ ધ્યાનમાં રાખીએ કે ભવિષ્યકાળની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ જ સૌથી વધુ આવશે. ત્યાર પછી ક્રિયાપદનું આયનીવાળું રૂપ,
कर्म ने अन्य शब्द बराबर सॉरी एक वस्तु है अँ सेल व्हील पी बी मुका से बराबर त्यार पी क्रियापद में एंटी वर्ड जो नकार वाक्य हो नकार वाक्य अंदर करता सेल अथवा तो व्हील नोट अने बी ख्याल आयो आ बी साथ क्रियापद नु आईएनजी वाळू रूप मुकाय वच्चे बी शा माटे मुकवामां आवे जेनी पण आपणे थोड़ी चर्चा करी हमणे प्रश्नार्थ भाग जो दो खास बी योग्य रीते मुकवा माटे केवी रीते वाक्य रचना प्रमाणे मुकाय छे घणा विद्यार्थी मित्रो मानो के आ प्रश्नार्थ होय ने तो सेल के व्हील पछी बी मुके छे पण एम नहीं सेल के व्हील पछी करता अने करता पछी बी प्रश्नार्थ वाक्य में पण एनी રીતે આવે છે બરોબર આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ જોજો ખાસ અહીંયા તમારે વાક્ય રચના ખાસ જોવાની છે આખું સ્ટ્રક્ચર એવું છે કે સેલ બી અને પછી ક્રિયાપદ નકાર હોય તો સેલ નોટ પછી બી અને પ્રશ્નાર્થ હોય તો સેલ કે બી કરતા પછી બી આવું આપણે એટલા માટે કરીએ છીએ જો સેલ અને વિલ નો એવો નિયમ છે કે હંમેશા એના પછી ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવે જ્યારે અહીંયા ચાલુ કાળ નો એવો નિયમ છે કે ચાલુ કાળ ની ક્રિયાઓ દર્શાવવા માટે ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ આવે તો બે પરિસ્થિતિ ભેગી થાય તો અહીંયા કંઈક આવું થાય પરંતુ નિયમ પ્રમાણે આ યોગ્ય ન થાય એટલે એક વચ્ચેના રસ્તાના ભાગ રૂપે એવું મૂકવામાં આવે છે કે સેલ બી અને ત્યાર પછી આઈએનજી મૂકવું ધીસ ઇઝ ધ રાઈટ શા માટે તો જો તમે હવે જોઈ શકો તો મેં બે નિયમો કીધા કે સેલ અને વ્હીલ નો એવો નિયમ છે કે સેલ અને વ્હીલ પછી હંમેશા કારણ કે મોડલ ઓબ્જિલિયરીસ છે બરોબર તો એ આ સેલ અને વ્હીલ પછી હંમેશા આમ તો કોઈ પણ મોડલ ઓબ્જિલિયરીસ પછી એટલે કે કેન મે માઇટ સૂન વુડ કુડ કોઈ પણ દિવસ એના પછી સીધું જ ક્રિયાપદ તમે વી ટુ કે વી થ્રી જોઈ શકશો નહીં એટલે કે એનો નિયમ જ છે કે મોડલ ઓબ્જિલિયરી એટલે કે કેન મે માઇટ શુડ વુડ કુડ સેલ વિલ વગેરે આ મોડલ ઓબ્જિલિયરી પછી હંમેશા ક્રિયાપદ મૂળ રૂપ આવે અને ચાલુ કાળની ક્રિયાનો એવો નિયમ છે કે એમાં ક્રિયાપદ આઈએનજી આવે તો આ પરિસ્થિતિ કોઈ પણ દિવસ પોસિબલ નથી થતી એટલે બી બી નો મિનિંગ થાય થવું કે બનવું એવી ભવિષ્યની ક્રિયાનું સૂચન કરતું એક ક્રિયાપદનું મૂળ રૂપ છે બી એટલે અહીંયા વચ્ચે મૂકી દેવાથી મેં અહીંયા ત્યાં બે પણ બે પ્રકારના જે નિયમોની ચર્ચા કરી એ નિયમોનું અહીંયા સમાધાન થઈ ગયું એટલા માટે આ બી જે છે ને એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયાની અંદર મુકાય છે બરોબર ખાસ ધ્યાન દઈએ તો આવી રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા તો સમજીએ આઈ સેલ બી રાઇટિંગ એન એસે નેક્સ્ટ ઇવનિંગ ક્રિયા એવી કંઈક થઈ આઈ સેલ્ફ વિલ રાઇટિંગ એન એસે નેક્સ્ટ ઇવનિંગ આવતી સાંજે હું નિબંધ લખી રહ્યો હોઈશ જોવો તમે આવી વાતો સામાન્ય રીતે ભવિષ્ય કાળની અંદર બહુ ઓછામાં ઓછો ઉપયોગ હોય છે ક્રિયાઓ પણ બહુ ઓછી હોય છે આવા પ્રકારની એટલા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ એક્ટિવ વાક્ય રચનાઓ દર્શાવવા માટે પણ વધારે પડતો થતો નથી અને વિદ્યાર્થી મિત્રો આપણે ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ આવું બે ગ્રામરના ટોપિક ચાર માર્ક્સમાં પૂછાય જ છે તો આવા જે ચાર માર્ક્સની અંદર પૂછાતા ટોપિકની અંદર હંમેશા ચેન્જ ધ ટેન્સ અથવા તો ચેન્જ ધ વોઇસ આવશે ને તો સૌથી પહેલાં તો તમને સિમ્પલ ટેન્સને એક્ટિવ પેસિવ આવડતા હોય એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે વધારે પડતા આ જ પ્રકારના વાક્યનો ઉપયોગ હોય છે અને બાકી જો ચાલુ ક્રિયાઓમાં હોય તો પણ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ હોય છે અને પૂર્ણ કાળની ક્રિયાઓની અંદર પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ હોય છે અને ચાલુ પૂર્ણ ક્રિયાઓની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાઓ હોય તો સૌથી ઓછામાં ઓછો આવી ક્રિયાઓ આપણે આપણી રોજબરોજની ડે ટુ ડે લાઈફની અંદર પણ ઓછામાં ઓછો ઉપયોગ કરતા હોય છે
એટલે ચાલુ ભવિષ્યકાળ છે ને એવું નથી કહેતો, પરંતુ ચાલુ ભવિષ્યકાળનો ઓછામાં ઓછો ઉપયોગ છે અને ખૂબ જ સરળતાથી સમજાય, ખાસ કરીને વાક્ય રચના ઉપરથી જેને આપણે યોગ્ય રીતે સમજી લેવાનો થાય. They will not be. Passing SSC next year. આવતા વર્ષ સુધી માંથી એને SSC પાસ કરી દીધું હશે નહીં એમ. Will you be buying the car next month? ખરીદી લીધી હશે આવતા મહિને, કાર તમે ખરીદી લીધી હશે. તો આવા પ્રકારના વાક્યો જે છે એ આપણને ભવિષ્યના સમયે કોઈ ક્રિયાઓ ચાલુ હશે એવું સૂચન કરે છે. બરોબર, અહીંયા આપણે એવું કહી શકીએ કે ઇટ વિલ રેનિંગ ટુમોરો. તો આ ક્રિયાઓ જે છે એ ચાલુ ભવિષ્યકાળનું સૂચન કરે છે. બરોબર, તો આવી રીતના પ્રેક્ટિસ માટે, ખાસ સેન્ટેન્સની પ્રેક્ટિસ એટલા માટે હોય છે કારણ કે ટેન્સને શીખવા માટે જેમ તમે જે તે ટેન્સને રિલેટેડ વાક્યોનો પ્રયોગ, એટલે કે તમારી જાતે જેટલા વાક્ય બનાવશો, એક્સરસાઇઝની અંદર પ્રયત્ન કરશો, એટલા વધુમાં વધુ કાળને યોગ્ય રીતે શીખી શકશો. બાકી તો આપણે પૂછાય ત્યારે તો એ હજારો વાક્ય હોય છે, એમાંની કોઈ પણ ક્રિયાઓ પૂછાતી હોય છે, તો એના માટે સૌથી અગત્યની બાબત શું થઈ તો કે વોકેબ્યુલરી. બરોબર, તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વધુ એક્ઝામ્પલ તમારે પણ તમારી જાતે સોલ્વ કરવાના છે અને ચાલુ ભવિષ્યકાળને વધુ સારામાં સારી રીતે તમે સમજી શકો એવો પ્રયત્ન કરવાનો છે. રેડી, તો વધારે વાક્ય તમારે આગળ એમાં પણ લખવાના છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પરફેક્ટ ટેન્સની ક્રિયાઓ જોઈએ. પરફેક્ટ ટેન્સની જે ક્રિયાઓ છે એનો મીનિંગ પૂર્ણ ક્રિયાઓ જે છે એમાં જે સૌથી અગત્યની ક્રિયા કહી શકાય કે જેનો ઉપયોગ અવારનવાર આપણે કરતા હોય ડે ટુ ડે લાઈફની અંદર, અને તે ઉપરાંત આ પ્રકારની ક્રિયાઓ જે છે એ ક્રિયાઓને અવારનવાર ઉપયોગમાં પણ આવતું હોય એવી ક્રિયાઓ વિશે આપણે ખાસ ભણવાનું છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાન કાળની પૂર્ણ ક્રિયા છે. તો પૂર્ણ ક્રિયાઓ એટલે કે પૂર્ણ થઈ ગઈ, પણ આપણને એમ થાય વર્તમાન. જો સાદા વર્તમાન કાળની અંદર આપણે એવું જોયું કે રોજબરોજની ક્રિયાઓ, ચાલુ વર્તમાન કાળની અંદર આપણે એવું જોયું. જો હું આગળની ક્રિયાઓ પણ આમાં લિંક કરતો જાઉં છું જેથી કરીને તમને એનો પણ પરિચય થાય ને ખ્યાલ આવે કે આ એક એક કાળમાં એક જ પ્રકારના કાળમાં જે ચાલુ પૂર્ણ પૂર્ણ અને સિમ્પલ એટલે કે સાદી ક્રિયાઓમાં શું ફેર છે. સાદા વર્તમાન કાળની અંદર રોજબરોજની ક્રિયાઓ હોય છે. પૂર્ણ ચાલુ વર્તમાન કાળની અંદર નજર સમક્ષ થતી ક્રિયાઓ હોય છે, જ્યારે પૂર્ણ વર્તમાન કાળની અંદર શું હોય છે તો કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અસર હજી સુધી ચાલુ છે. આવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હું એને લખું છું, ક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ તેની અસર હજી સુધી શરૂ છે. તો આવી ક્રિયા દર્શાવવા માટે, આવી
ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ખબર પડી? હમણાં આપણે સમજીએ એટલે આપણને એના ઉપરથી ખ્યાલ આવશે કે આ પૂર્ણ વર્તમાન કાળની આવી ક્રિયાઓ કેવી હોય। આવી ક્રિયાઓ દર્શાવવા માટે સામાન્ય રીતે એવા શબ્દો યુઝાય, એવર, નેવર, ઓલરેડી, જસ્ટ, જસ્ટ નાઉ વગેરે જે શબ્દો છે એ શબ્દોની અંદર તમે એટલું પરફેક્ટ જોઈ શકો છો કે આ પ્રકારની જે ક્રિયાઓ છે, જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, ઓલરેડી વગેરે પ્રકારના જે સમયનું સૂચન કરતા શબ્દો છે, એ શબ્દો પોતે જ એવું દર્શાવે છે કે ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ છે પરંતુ અસર હજી સુધી શરૂ છે। ખબર પડી? પૂર્ણ વર્તમાન કાળની અંદર કેવી ક્રિયા હોય છે? તો કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર હજી સુધી શરૂ છે, આવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય। તો ટુ હેવ વર્તમાન કાળ એટલે કે ટુ હેવ ના રૂપ ક્યાં ક્યાં? તો કે હેવ અને હેઝ, બરોબર। ક્રિયાપદનું વી થ્રી ભૂત કૃદંતનું રૂપ આવશે, આ ટુ હેવ ના રૂપ કહેવાય। હેવ અને હેઝ જે છે એ ટુ હેવ વર્તમાન કાળના રૂપ કહેવાય, બરોબર। તો અહીંયા હેવ અને હેઝ નો ઉપયોગ થશે, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવશે, એટલું યાદ રાખવાનું। કન્ટિન્યુઅસ ટેન્સની ક્રિયા હોય એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ હોય કે પછી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય, ક્રિયાપદનું આઈએનજી વર્ડનું રૂપ જ આવશે એક્ટિવ વોઇસની અંદર। એ જ રીતે સેમ એઝ પરફેક્ટ ટેન્સની ક્રિયાઓ જુઓ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પરફેક્ટ પાસ્ટ હોય કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ હોય, એટલે કે પૂર્ણ કાળની ક્રિયાઓ દર્શાવવા માટે હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે, જેને આપણે વી થ્રી એવું કહીએ છીએ, પાસ્ટ પાર્ટિસિપલ, બરોબર। તો અહીંયા મિત્રો તમને વી વન, વી ટુ અને વી થ્રી ફરી એક વખત તમને રિમાઇન્ડ કરાવું છું કે તમારે જો તૈયાર ન કર્યા હોય તો પહેલાં તો અહીંયા તમારે ક્રિયાપદના ભૂત કૃદંતના રૂપ તૈયાર કરવા પડશે। આગળ તમે શીખી જ ગયા છો, આવા અલગ અલગ પ્રકારના 150-200 પ્રકારના વર્બ તો રેગ્યુલર તમે અત્યાર સુધીના અભ્યાસક્રમ દરમિયાન 200-250 પ્રકારના 150-200 તો પાકા જ એ વારંવાર આવા ટેન્સની ક્રિયાઓ અથવા તો ગ્રામેટિકલ ટોપિક ભણતા હોય એ સમય દરમિયાન આવી જ ગયા હોય। તો આ વિદ્યાર્થી મિત્રોને પણ આ પ્રકારના ક્રિયાપદના રૂપ યોગ્ય રીતે તૈયાર કરવા પડશે। જો તૈયાર ન કર્યા હોય તો એક વખત વ્યવસ્થિત તમારી ગ્રામર બુકની અંદર લિસ્ટ બનાવો, સેકન્ડરીની ગ્રામર બુકની અંદર તમે જોવો તો આવું પ્રકારનું વી ટુ વી થ્રી ક્રિયાપદનું લિસ્ટ આપેલું જ હશે। જો ન હોય તો તમારી જાતે તૈયાર કરો અથવા તો વેરી યુઝફુલ વર્બ એવી બુકમાંથી એ તૈયારી કરો। તો આ પ્રકારના વર્બ જેમ જેમ તમને નવા નવા આવતા જાય એમ તમે એનું એક આખું લિસ્ટિંગ કરો અને એને વારંવાર પુનરાવર્તન કરો, ઓકે। રિવિઝન કરવાથી આ ક્રિયાપદો આવડી જશે, 80% વિદ્યાર્થીઓને તો ઓલરેડી આવડતા જ હશે। અહીંયા તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, કે તમને માત્ર માહિતી માટે હું જણાવું છું, બરોબર। તો આ પ્રકારના શબ્દો છે ને એ વર્તમાન કાળમાં હમણાં જ ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ એની અસર હજી સુધી શરૂ છે એવી પરિસ્થિતિનું સૂચન કરે છે। તો જોઈએ આપણે આ પ્રકારની ક્રિયા કેમ દર્શાવાય, તો કે હકાર વાક્ય હોય, સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, પણ અહીંયા હેલ્પિંગ વર્બ ફિક્સ હેવ અને હેઝ, હવે તમને ખબર છે જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે અહીંયા જે હી સી ઇટ કે એકવચન નામ આપેલું હોય તો એની સાથે શું આવશે, તો કે હેઝ, બાકીના કોઈ પણ પ્રકારના કર્તાની સાથે હેવ આવે, ઓકે। ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે વી થ્રી, કર્મ અને અન્ય શબ્દ, બરોબર। જો એ જ રીતે નકાર વાક્ય હોય તો નકાર વાક્યની અંદર સબ્જેક્ટ પ્લસ હેવ અથવા તો હેઝ, હેવ ક્યારે મૂકવું, હેઝ ક્યારે મૂકવું એની હમણાં જ આપણે વાત કરી,
नकार वाक्य होवाथी नॉट क्रियापदनु भूतकृदन कर्म ऑब्जेक्ट अने अन्य शब्द बराबर फॉर्मेट तो हवे तमने हकार नकार प्रश्न खबर छे आटला छ प्रकार ना कार्य क्रियाओ जोई लीधा पछी अहीं तमने एनो खबर परिचय खबर अने ख्याल होवो ज जोईए जो एटले सुधी नथी थई जाय तो आगळनी आ क्रियाओमां काई खबर पड़वानी नथी પ્રશ્નાર્થ વાક્ય હોય તો હેવ હેઝ વાક્યની શરૂઆતમાં અહીંયા પણ હેવ અથવા તો હેઝ ભલે વાક્યની શરૂઆતમાં આવે પણ અહીંયા જે તમે આ સબ્જેક્ટ મૂકો છો એટલે કે કર્તા મૂકો છો પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાનું સ્થાન સેકન્ડ સ્ટેપ ઉપર હોય છે એટલે જ્યાં કર્તા મૂકો તો એને ધ્યાનમાં રાખીને હેવ અને હેઝ હોય છે બરોબર અને ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ હોય ને નહીંતર હેવ હોય બરોબર બી થ્રી કર્મ અને અન્ય શબ્દ બરોબર તો આવી રીતે આ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાની આપણે ચર્ચા કરી હવે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ એની અસર હજી સુધી શરૂ છે એવું દર્શાવવા માટે હું જો તમને ગુજરાતીમાં એમ કહું હું હમણાં જ જમ્યો જમવાની ક્રિયા જો પૂર્ણ થઈ ગઈ છે પણ મારા વાક્યની અંદર આ ક્રિયાની અસર હજી સુધી શરૂ છે એવું અહીંયા જોવા મળે છે હમણાં જ જમ્યો જસ્ટ બરોબર જસ્ટ નાઉ વગેરે ઇથ્યું એવર નેવર તો આવા જે શબ્દો છે ને એ આપણે ગુજરાતીમાં જે આવી ક્રિયાઓ બોલીએ છીએ ને એ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાઓનું સૂચન કરે છે બરોબર જોઈએ એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે આઈ હેવ જસ્ટ ઇટન જો કરતા છે ત્યાર પછી હેવ કે હેસ છે પછી ક્રિયાપદ વી થ્રી અહીંયા છે આ શબ્દો જે છે ને એવર નેવર જસ્ટ આ ત્રણ શબ્દો છે ને સામાન્ય રીતે જ્યારે વાક્યમાં મુકાય ને કોઈ પણ પરિસ્થિતિમાં એમાં તમે સેન્ટેન્સની અંદર જોઈ શકશો કે એ ક્રિયા પહેલાં મુકાય એટલે કે ક્રિયાપદ પહેલાં હોય છે બરોબર બાકી આ જે માનો કે આ ઓલરેડી હોય પછી એવી રીતના જસ્ટ ના હોય તો એ વાક્ય છે હોય સામાન્ય રીતે વધારાના શબ્દ કે સમયદર્શક શબ્દોનું સ્થાન વાક્યમાં છેલ્લે હોય છે પણ એવર નેવર ઓલરેડી જસ્ટ આ શબ્દો એના અર્થ પ્રમાણે બરોબર એવર એટલે કે ક્યારેય નેવર એટલે કે ક્યારેય નહીં ઓલરેડી એટલે કે પૂર્ણપણે અને એવી જ રીતે સેમ અર્થ દર્શાવે છે જસ્ટ હમણાં જ બરોબર તો આવા જે શબ્દો અને એના અર્થ પ્રમાણે મિનિંગ પ્રમાણે તમે જ્યારે સેન્ટેન્સની અંદર એનો યુઝ કરો છો ત્યારે એ હંમેશા ક્રિયાપદ જે વાક્યમાં રહેલું હોય ને એની પહેલાં મૂકાય તો મિત્રો આવી માહિતી ક્યાંય આપણે લખાવતા ના હોય પણ જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે તમને જે પણ કંઈ માહિતીઓ આપવામાં આવે ને એ માહિતીને તમારે વ્યવસ્થિત સ્વરૂપે સમજી લેવી જોઈએ બરોબર તો અહીંયા જે આ રહેલું સેન્ટેન્સ છે એ આપણને પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા દર્શાવે છે આપણે એવું કહી શકીએ કે હેવ યુ જો એવર શબ્દ આવ્યો એવર સીન આવું તમે ક્યારે આવું જોયું છે નેવર એટલે નકાર નો અર્થ થયો નેવર ઈટન એન્ડ એપલ એટલે હજી સુધી તેને ક્યારેય સફરજન ખાધું નથી બરોબર ઈટ એટ અને ઈટન બરોબર ઈટ એટ અને ઈટન બરોબર આ રિવાઇઝ કયું એવી જ રીતે સીન સી સો અને સીન બરોબર તો આવી રીતે જ્યારે જ્યારે એ ક્રિયાપદ આવતું હોય ને ત્યારે આપણે એને યોગ્ય રીતે સમજવું પણ જવું પડે તો આવી રીતે વાક્ય જે છે ને એ હકાર નકાર પરિચય દર્શાવતા હોય છે બરોબર તો યુ હેવ કમ્પ્લીટેડ ધ ફાઇનલ ફાઇનલ યર બરોબર તમે ફાઇનલ યર પૂરું કરી લીધું છે તો આવી અલગ અલગ પરિસ્થિતિઓ પૂર્ણ વર્તમાન કાળની અંદર હોય છે તો હું એવું માનું છું
કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ને આપણે જે અહીંયા કાર્ડનું જે રિવિઝન ચાલે છે એ યોગ્ય રીતે કમ્પ્લીટ થતું જ પણ જાતું હશે. તો હવે પછી આ નેક્સ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કાળની જે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા અને એક ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાનો પરિચય આપવાનો છે. એટલે આપણે કાળનું રિવિઝન પૂરું થાય અને ત્યાર પછી આગળ ગ્રામરના ટોપિક અથવા તો ટેક્સ્ટ બુકની અંદર આપણે આગળ વધીશું. આભાર.